प्रवचनसार भगवान कुंकुंदाचार्य रचित प्रवचनसार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचनसार नीति का तत्व प्रदीपिका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપણ અધિકારની અંદર ગાથા 167 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ગાથા 168 થી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 168 ના ઉદ્ઘાટમાં કહે છે કે હવે આત્મા પુદ્ગલ પિંડનો લાવનાર નથી એમ નક્કી કરે છે. જેમ આત્મા પુદ્ગલ પિંડનો કરનાર નથી તેવી રીતે આત્મા પુદ્ગલ પિંડનો લાવનાર પણ નથી એમ હવે આ 168મી ગાથામાં નક્કી કરે છે. પુદ્ગલ પિંડ આત્માથી થતો નથી, પરમાણુ ભેગા થાય એ કાંઈ આત્માનું કામ નથી, અને એવી જ રીતે પુદ્ગલ પિંડને લાવનાર પણ આત્મા નથી. તો ગાથા 168 સંસ્કૃતમાં આ પ્રમાણે છે. અવગાઢ ગાઢ નિચિત પુદ્ગલ કાય સર્વતો લોક સૂક્ષ્મય બાદરે પ્રાયોગ્ય યોગ્ય રહી. ગુજરાતીમાં ગાથા છે. અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલ કાયથી, આ લોક બાદર સૂક્ષ્મથી કર્મત્વ યોગ્ય અયોગ્યથી. ગાથાના અન્વય અર્થમાં કહે છે કે લોક સર્વત સૂક્ષ્મઈ બાદરઈ, લોક સર્વત સૂક્ષ્મ તેમજ બાદર જ અપ્રાયોગ્ય યોગ્ય તથા કર્મત્વને અયોગ્ય તેમજ કર્મત્વને યોગ્ય ઉદ્ગલ કાય અવગાઢ ગાઢ નિચિત. પુદ્ગળ કાયો પુદ્ગળ સ્કંધો વડે વિશિષ્ટ રીતે અવગાહીને ગાઢ ભરેલો છે. આ લોક કેવો છે કે છે કે સર્વત સૂક્ષ્મ તેમજ બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમજ કર્મત્વને યોગ્ય, એટલે કે કર્મ બનવાને યોગ્ય અને અયોગ્ય એમ બે પ્રકાર લીધા. કર્મત્વને અયોગ્ય જે પુદ્ગળ પરમાણુ કર્મત્વને અયોગ્ય છે એવા, અને બીજા જે છે તે કર્મને યોગ્ય છે. લોક સર્વત સૂક્ષ્મ તેમજ બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમજ કર્મત્વને યોગ્ય પુદ્ગળ કાયો એટલે પુદ્ગળ સ્કંધો વડે વિશિષ્ટ રીતે અવગાઈને ગાઢ ભરેલો છે, એવા સ્કંધોથી ભરેલો છે. ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે સૂક્ષ્મપણે પરિણમેલા તેમજ બાદરપણે પરિણમેલા અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના એવા પુદ્ગળ કાયો વડે અવગાહની વિશિષ્ટતાની લીધે પરસ્પર વાદા કર્યા વિના સ્વયંમેવ સર્વત બધાય પ્રદેશે લોક ગાઢ ભરેલો છે. શું કહે છે કે સૂક્ષ્મપણે પરિણમેલા તેમજ બાદરપણે પરિણમેલા એવા પૂતગળો એવા પરમાણુ, અને એમાં પછી કહે છે કે અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં, અતિ સૂક્ષ્મ પણ નહીં અતિ સ્થૂળ પણ નહીં એવા જે છે એ કર્મપણે પરિણમવાની શક્તિવાળા છે. અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નથી, જે અતિ સૂક્ષ્મ કે અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા
તેમજ બીજા કેવા છે કે અતિ સૂક્ષ્મ છે અથવા તો અતિ સ્થૂળ છે, અને એમ અતિ સૂક્ષ્મ કે અતિ સ્થૂળ છે એ કર્મપણે પરિણમવાની શક્તિ વગરના છે. તો એવા પૂતગળ કાયો, એટલે પૂતગળ કાયો એટલે કે પૂતગળ પરમાણુના સ્કંદો, એના વડે અવગાહની વિશિષ્ટતાને લીધે એ અવગાહન આપે છે એકબીજાને, એટલે પરસ્પર એ બાધા કરતા નથી, એ કર્યા વિના એ સ્વયંમે સર્વત્ર બધાય પ્રદેશે લોક ગાઢ ભરેલો છે. માટે નક્કી થાય છે કે પૂતગળ પિંડોનો લાવનાર આત્મા નથી, કેમ કે પૂતગળ પિંડો ભરેલા જ છે આ જગતમાં, સર્વત્ર ભરેલા છે, અને આટલા પ્રકારના એવા પૂતગળ પિંડો એટલે કે સ્કંદ ભરેલા જ છે, એટલે કોઈ એને લાવનાર આત્મા નથી. ભાવાર્થમાં કહે છે કે આ લોકમાં સર્વ સ્થળે જીવો છે અને કર્મબંધને યોગ્ય પૂતગળ વર્ગણા પણ સર્વ સ્થળે છે. જીવો પણ સર્વ સ્થળે છે અને કર્મબંધને યોગ્ય, કર્મબંધ થવાને લાયક છે એવી પૂતગળ વર્ગણા પણ સર્વ સ્થળે છે. એટલે જીવ જેવા ભાવ કરે અને એ ભાવ પ્રમાણે સામે દ્રવ્ય કર્મ બંધાય તો એને માટે કઈ દૂર જવાની જરૂર ન પડે, ત્યાં જ સમીપમાં જ છે બધા. ઉદ્ગળ વર્ગણાઓ કર્મને યોગ્ય એવી, એટલે એને કારમણે વર્ગણા આપણે કહીએ છીએ, તે વર્ગણા સર્વ સ્થળે છે. જીવને જે પ્રકારના પરિણામ થાય, શુભ કે અશુભ ભાવ થાય, તો એ પ્રમાણે તે પ્રકારનો જીવને કર્મબંધ થાય છે, એટલે એવો ભાવ બંધ થાય છે, જીવની પર્યાયમાં થાય છે. અને એવો કર્મ બંધ થાય છે તો પછી સામે જે પૂતગળ પરમાણુ ભેગા થઈને દ્રવ્ય બંધ થાય છે, તો એ માટેના પૂતગળ પરમાણુઓ એવી કારમણે વર્ગણાઓ એવા સ્કંદ ત્યાં જ છે. એટલે કહે છે કે જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મ બંધ થાય છે. એમ નથી કે આત્મા કોઈ બહારની જગ્યાએથી કર્મને યોગ્ય એવા પૂતગળો લાવી અને બંધ કરે. આત્મા બહારની જગ્યાએથી કર્મયોગ્ય પૂતગળો લાવીને બંધ કરે એમ નથી, ત્યાં જ છે એ કર્મને યોગ્ય પૂતગળો, ત્યાં જ એની સમીપમાં જ છે. એ રીતે આ 168મી ગાથા થઈ. એટલે કે બીજી રીતે કહીએ તો પૂતગળ ને એ લાવતો નથી, એ ત્યાં જ છે. હવે એના પછીની 169મી ગાથા આના ઉપોદગાતમાં કહે છે કે હવે આત્મા પૂતગળ પિંડોને કર્મપણે કરનારો નથી એમ નક્કી કરે છે. પૂતગળોને લાવતો નથી અને હવે એને કર્મ પણ કરતો નથી. 169મી કથા સંસ્કૃતમાં આ રીતે છે. કર્મત્વ પ્રાયોગ્યા સ્કંદા જીવસ્ય પરિણતિમ પ્રાપ્ય ગચ્છંતિ કર્મ ભાવમ નહી તે જીવેન પરિણમિતા. ગુજરાતીમાં 169મી કથા આ રીતે છે. સ્કંદો કર્મને યોગ્ય પામી જીવના પરિણામને કર્મત્વને પામે નહીં જીવ પરિણમાવે તેમને. જીવ એમને પરિણમાવતો નથી, એ પોતે સ્વયં પોતે એવા દ્રવ્ય કર્મને પામે છે. અન્વયાર્થમાં કહે છે કે કર્મત્વ પ્રાયોગ્યા સ્કંધા જીવસ્ય પરિણતિ પ્રાપ્ય કર્મ ભાવમ ગચ્છંતિ. કર્મપણાને યોગ્ય સ્કંદો, કર્મ થવાને લાયક એવા જે સ્કંદ છે તે એવા કર્મપણાને યોગ્ય સ્કંદો, કે જે બહુ અતિ સૂક્ષ્મ પણ નથી અને અતિ સ્થૂળ પણ નથી, એવા પરમાણુના જે સ્કંદ બન્યા છે એવા સ્કંદ જે છે તે, તો કર્મપણાને યોગ્ય સ્કંદો, સ્કંદ જે છે તે અતિ સૂક્ષ્મ પણ નથી અને અતિ સ્થૂળ પણ નથી, એવી કારણે વળગણા એ શું કહે છે કે જીવની પરિણતિને પામીને કર્મ ભાવને પામે છે. જીવની પરિણતિને પામીને એટલે જીવની જેવી પરિણતિ થાય છે એ પ્રમાણે એ બંધાય છે, એટલે જીવની જેવી શુભ કે અશુભ ભાવે પરિણતિ થાય છે તો એ પ્રમાણેના એ કર્મના પુણ્ય અથવા પાપના બંધ થાય છે, તો એવા દ્રવ્ય કર્મ બંધાય છે એમ કર્મ ભાવને પામે છે. અને નહીં તે જીવે ન પરિણમિતા, તેમને જીવ પરિણમાવતો નથી, એ સ્વયં એવી રીતે એ કર્મપણે થાય છે, જીવ તેમને પરિણમાવતો નથી. કર્મપણાને યોગ્ય સ્કંદો જીવની પરિણતિને પામીને એટલે કે નિમિત્ત તરીકે કર્મ ભાવને પામે છે, તેમને જીવ પરિણમાવતો નથી.
169 ની ગાથા ની ટીકા માં આચાર્ય ભગવાન કહે છે કે કર્મપણે પરિણમવાની શક્તિ વાળા પૂદગળ સ્કંદો તુલ્ય ક્ષેત્ર અવગાહી જીવના પરિણામ માત્ર નો, તુલ્ય ક્ષેત્ર એટલે ત્યાં રહેલ ક્ષેત્ર વિશે રહેલા જીવના પરિણામ માત્ર નો, એ પરિણામ માત્ર નો કે જે બહિરંગ સાધન બાહ્ય કારણ છે તેનો આશ્રય કરીને કે પરિણામ અનુસરીને એમ કહીએ તો જ કહી શકાય. જીવના પરિણામ જે છે એને એ અનુસરીને આશ્રય કરીને એમ કહ્યું છે ને, એટલે જીવ પરિણમાવનાર વિના, જીવ એને પરિણમાવતો નથી છતાં પણ સ્વયં એવ કર્મ ભાવે પરિણમે છે. તેથી નક્કી થાય છે કે પૂદગલ પિંડોને કર્મપણે કરનારો આત્મા નથી. એ પૂદગલ સ્કંદો સ્વયં જેવા જીવના ભાવ છે એ પ્રમાણે એ સ્વયં પોતે એને અનુસરીને એ બંધાય છે. ભાવાર્થમાં કહે છે કે સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને, તે જ ક્ષેત્રમાં રહ્યા છે કર્મ ને વળગણાવો એ કઈ બીજે દૂરથી આવે છે એવી વાત જ નથી, ત્યાં જ રહ્યા છે. એટલે કહે છે કે સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને કાર્મણ્ય વર્ગણાઓ સ્વયંમેવ પોતાની અંતરંગ શક્તિથી નાના વર્ણ આદિ કર્મ રૂપે પરિણમી જાય છે. કર્મની 148 પ્રકૃતિઓ એવી પ્રકૃતિપણે એ પરિણમી જાય છે. જીવ તેમને કર્મપણે પરિણમાવતો નથી, જીવ તેમને કર્મપણે પરિણમાવતો નથી. પૂદગળનું જે કાર્ય છે એ રીતે ગાથા 169 થઈ, એ પછીથી ગાથા 170 નવપોદ ગાથમાં કહે છે કે હવે આત્માને કર્મપણે પરિણત ઉદગલ દ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી કરે છે. આત્માને કર્મપણે પરિણત ઉદગલ દ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી કરે છે, અર્થાંત કર્મપણે પરિણમેલું જે ઉદગલ દ્રવ્ય તે સ્વરૂપ શરીરનો કરતા આત્મા નથી એમ નક્કી કરે છે. તો ગાથા 170 સંસ્કૃતમાં આ રીતે છે, તે કર્મત્વગતા પૂદગલ કાયા પુનરપી જીવસ્ય સંજાયંતે દેહા દેહાંતર સંક્રમમ પ્રાપ્ય. ગુજરાતીમાં 170મી ગાથા આ રીતે છે, કર્મત્વ પરિણત ઉદગલોના સ્કંદ તે ફરી ફરી શરીરો બને છે જીવને સંક્રાંતિ પામી દેહની. ગાથાના અનુવાદમાં કહે છે કે કર્મત્વગતા તે ઉદગલ કાયા દેહાંતર સંક્રમમ પ્રાપ્ય પુનઃ અપી કર્મપણે પરિણમેલા તે પૂદગલ કાયો, કર્મપણે પરિણમેલા તે પૂદગલ કાયો એવા સ્કંધો જે કર્મરૂપે પરિણમ્યા છે તે દેહાંતરરૂપ ફેરફારને પામીને, દેહાંતર દેહ એક દેહથી બીજા રૂપ એવા ફેરફારને પામીને ફરી ફરીને જીવસ્ય દેહા સંજાયંતે જીવને શરીરો થાય છે. કર્મપણે પરિણમેલા તે પૂદગળ કાયો દેહાંતરરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે. ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે આ પૂદગળ કાયો સ્વયંમેવ કર્મપણે પરિણમે છે, જેમ આપણે અગાઉની ગાથામાં જોયું તે પ્રમાણે જેવા જીવના પરિણામ છે એ પરિણામને અનુસરે છે, એટલે કે એનું નિમિત્ત કારણ થાય છે અને એ રીતે કર્મ બંધાયા છે. તો કહે છે કે જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે આ પૂદગળ કાયો સ્વયંમેવ કર્મપણે પરિણમે છે, તો હવે એના વિશે વધારે કહે છે કે એ જે કર્મપણે બંધાયેલા છે કર્મપણે પરિણમી રહ્યા છે તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવાહ રૂપે પ્રવર્તતા દેહાંતર રૂપ ભવાંતર રૂપ
ફેરફારનો આશ્રય કરીને તે તે પૂતગળ કાયો સ્વયંમેવ શરીરો રૂપે શરીરો થવામાં નિમિત્ત રૂપે થાય છે. શું કહે છે? એક કારમણ્ય રજકણો જે પૂતગળના જે જીવના પરિણામ ને નિમિત્ત માત્ર તરીકે ગ્રહી અને જે કર્મ રૂપે બંધાયા છે તે એ કારમણ્ય એટલે કે કારમણ વળગણાવ એટલે કે જે કર્મ રૂપે થયા છે તેવા એ પૂતગળો તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવાહ રૂપે પ્રવર્તતા અનાદિથી એ પોતાની સાથે રહ્યા છે એમ પ્રવાહ રૂપે પ્રવર્તતા દેહાંતરરૂપ ભવાંતરરૂપ ભવ દેહ બદલાય અને ભવ પણ બદલાય તો એના ફેરફારનો આશ્રય કરીને તે પૂતગળ કાયો સ્વયંમેવ શરીરો થાય છે એટલે કે શરીરો રૂપે શરીરો થવામાં નિમિત્ત રૂપે થાય છે. એના એ જ પૂતગળો ફરી ફરીને એને પ્રાપ્ત થાય છે, જીવના સંયોગમાં આવે છે, શરીર રૂપે આવે છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરિણમેલા પૂતગળ દ્રવ્યાત્મક શરીરનો કરતા આત્મા નથી. એ આત્મા કાંઈ નથી કરતો, એ સ્વયં એ રીતે ચાલ્યા આવે છે, એ નાદીથી એમ જ ચાલે છે. ભવના ભ્રમણ જે આપણે કહીએ છીએ તો ભવના ભ્રમણ થાય છે તો એમાં એને પૂતગળો પણ બદલાય છે. તો એ પૂતગળો જે બદલાય છે એ પહેલાના જે હતા એના એ જ ફરી ફરીને એને એ પ્રાપ્ત થાય છે એમ કહેવાનો આશય છે. ભાવાર્થમાં કહે છે કે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે પૂતગળો સ્વયંમેવ કર્મરૂપે પરિણમે છે તે પૂતગળો જ અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે. પહેલા કર્મરૂપે હતા, હવે શરીર રૂપે થાય. પણ એક અથવા બીજી રીતે એને એ પૂતગળ પરમાણુ જે છે એનો અનાદિનો એને સંયોગ છે. મૂળ વાત તો આ છે. અને નો કર્મ પૂતગળો સ્વયંમેવ શરીર રૂપે પરિણમે છે, માટે શરીરનો કરતા આત્મા નથી. શરીર પૂતગળ છે ને, પૂતગળનો સ્કંધ છે ને, તો એ સ્કંધનો કરતા આત્મા નથી. શું કહે છે ભાવાર્થમાં? કે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરી ને જે પૂતગળો સ્વયંમેવ કર્મરૂપે પરિણમે છે, કર્મરૂપે બંધાયા, દ્રવ્ય કર્મ થયા એ કર્મરૂપે પરિણમે છે, તો તે પૂતગળો જ અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે. અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે એટલે કે એ પૂતગળો જે છે એ એવી રીતે ઉદયમાં આવે છે તો એનું લક્ષ કરી અને જીવને જે ભાવ થાય છે તો ફરી પાછા એવા કર્મ બંધાય છે એટલે અન્ય કે છે કે એમ એ ચાલ્યા કરે છે ને, એટલે એ પૂતગળો એને બદલાયા કરે છે પણ એ બધા એના એ જ પૂતગળો છે એમ કહેવું છે. જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે પૂતગળો સ્વયંમેવ કર્મરૂપે પરિણમે છે તે પૂતગળો જ અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે અને નો કર્મ પૂતગળો સ્વયંમેવ શરીર રૂપે પરિણમે છે, માટે શરીરનો કરતા આત્મા નથી. જે શરીર એટલે પૂતગળોનો સ્કંધ એનો કરતા આત્મા નથી, એ બધું પૂતગળનું જ કાર્ય છે. અને સંસાર અવસ્થામાં એ પૂતગળો આ જ રીતે પરિણમી રહ્યા છે, શરીરના શરીર રૂપે કર્મ રૂપે એ જીવના સંયોગમાં રહ્યા છે, એ સંતતિ ચાલી આવે છે. અને હવે આ 170 પછીથી કહે છે કે હવે આત્માને શરીરપણાનો અભાવ નક્કી કરે છે. 171મી ગાથાની અંદર આત્માને શરીર નથી, શરીરનો અભાવ છે એમ નક્કી કરે છે. તો સંસ્કૃતમાં 171મી ગાથા આ રીતે છે કે ઔદારિકસ્ય દેહો દેહો વૈક્રિયૈકસ્ય તૈજસ્ય આહારક કારમણ્ય પૂતગળ દ્રવ્યાત્મકા સર્વે. ગુજરાતીમાં ગાથા છે કે જે દેહ ઔદારિક ને વૈક્રિય તૈજસ દેહ છે, કારમણ્ય આહારક દેહ જે તે સર્વ પૂતગળ રૂપ છે. પાંચ પ્રકારના દેહ ઔદારિક વિક્રિય તેજસ કારમણ્ય અને આહારક. આહારક તો એ મુનિઓ એવું શરીર બનાવે છે અને પછી ભગવાન પાસે જઈ અને એ પોતાના સમાધાનો ત્યાં જઈ અને પ્રભુની ઉપદેશના સાંભળીને સમાધાનો પ્રાપ્ત કરે છે એવું મુનિઓ પોતે પોતાની એવી શક્તિથી એવા મુનિઓ આહાર કરી પોતાના મસ્તકમાંથી એક
હાથનું એવું કાણે છે, એ આહારક શરીર હોય છે. બાકી મુખ્યત્વે જે છે તે સંસાર પર્યાયમાં કયા શરીર છે, તો એને કારમેણ શરીર છે, તેજસ શરીર છે અને ઔદારિક શરીર છે, અથવા તો કારમેણ શરીર છે, તેજસ શરીર છે અને વૈક્રિય શરીર છે, એમ ત્રણ શરીર હોય છે. મનુષ્યને અને તિર્યંચને બધાને ઔદારિક શરીર હોય છે અને તેજસ અને કારમેણ શરીર હોય છે, અને દેવ અને નારકીને વૈક્રિય શરીર હોય છે અને તેજસ અને કારમણ શરીર હોય છે, એટલે એમ ત્રણ ત્રણ શરીર સાથે હોય છે. હવે મનુષ્યમાંથી કોઈ કેવા મુનિ હોય એવા રિદ્ધિધારી, તો એ એવું આહારક શરીર પોતાના મસ્તકમાંથી બનાવી અને પોતાનું સમાધાન પ્રાપ્ત કરી આવે છે, એટલે એ આહારક શરીર. એટલે એમ પાંચ પ્રકારના દેહ કહેવામાં આવ્યા, પણ એ બધા પૂતગળ જ છે. અહીંયા તો કહે છે કે તે સર્વ પૂતગળ રૂપ છે. 131મી ગાથા 9મી અર્થમાં કહે છે કે ઔદારિક ચ દેહ વૈક્રિયક દેહ તેજસ આહારક. ઔદારિક શરીર, વૈક્રિયક શરીર, તેજસ શરીર, આહારક શરીર, ચ કારમણ્ય અને કારમણ શરીર, સર્વે પૂતગળ દ્રવ્યાત્મકા, બધા પૂતગળ દ્રવ્યાત્મક છે. પાંચેય પ્રકારના શરીર એ પૂતગળ દ્રવ્યાત્મક છે. ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કારમણ એ શરીરો બધાએ પૂતગળ દ્રવ્યાત્મક છે, તેથી નક્કી થાય છે કે આત્મા શરીર નથી. આત્મા છે તે શરીર નથી, આ બધા પૂતગળ દ્રવ્યાત્મક છે. આત્મા તો ચેતન છે, જીવ છે, એ પૂતગળમય નથી, પૂતગળ રૂપ નથી. તો એ રીતે ગાથા 171 થઈ. તો ગાથા 168 થી 171 એ ચાર ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ આજે જે વિસ્તાર કરવાના છે તે આપણે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ છઠ્ઠો, એના પારા નંબર 460, પ્રવચન નંબર 172. ગુરુદેવ અહીંયા ગાથા 168 થી શરૂ કરી અને આપણને સમજાવે છે. જેમ આત્મા પૂતગળ પુણ્યનો કરનાર નથી, તેમ પૂતગળ પુણ્યનો લાવનાર નથી. આખી રજકન લાવે ને બંધાય એમ નથી. ઉગાડ ગાઢ મીચીલો પૂગલ કાયન શબ્દો લોગો સુમેન બાદરી અપાઉન જોગી. ઉગાડ ગાઢ ભરેલ છે સર્વત્ર પૂગલ કાય છે, આ લોક બાદર સુખમથી કર્મતુલ્યો અયોગ્ય. સૂક્ષ્મપણે પરમેલા ટીકા સૂક્ષ્મપણે થયેલા તેમ આદરપણે થયેલા પરમેલા અતિ સૂક્ષ્મ ને અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરણવાની શક્તિ વાળા તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સૂક્ષ્મ હોવાથી કર્મપણે પરણવાની શક્તિ વગેરેના. બહુ સૂક્ષ્મ એક બે ચાર પરમાણુ હોય એ પણ કર્મ થવાને લાયક નથી, અને થૂળ જે છે એ પણ કર્મ થવાને લાયક નથી. એમ કે છે એવા પૂગળ કાયો વળી અવગાહની વિશેષતાને લીધે પરમાણુમાં એ જાતનું વ્યાપ અવગા થવાની ખાસ શક્તિને લઈને પરસ્પર બાધા કર્યા વિના પરમાણુઓના ખંડો એકબીજાને અડચણ કર્યા વિના સ્વયંમેવ સર્વતઃ આખો લોક ગાઢ ભરેલો છે. માટે નક્કી થાય છે કે પૂતગળ પિંડોનો લાવનાર આત્મા નથી. એમ કે ક્યાંક આગે હોય ત્યાંથી લાવે
એમ નથી. જ્યાં છે પરમાણુ ત્યાં એ પરમાણુ એની પરમાણુ થઈને બંધાઈ જાય છે. રાગ નો નિમિત્ત છે. જાણું એ પુદગળ પિંડો નો લાવનાર આત્મા નથી. આગે થી લાવવા એ કોઈ પ્રશ્ન કરતો હતો. પરમાણુ દૂર હોય લાવી શકે, બાંધવા લાવવાની જ વાત ક્યાં છે? પણ દૂર ના આવે નહીં, એ જ્યાં બાંધે છે ત્યાં જ હોય છે. પરમાણુ જ્યાં બંધાય છે એ ઠેકાણી છૂટ છે. રિસ્કોને એ કર્મ કોને પરિણમી જાય છે? રાગ નો નિમિત્ત. એ પણ ખરેખર તો તે પ્રમાણે પરમાણુ ની કર્મ પણ થવાની લાયકાત વાળા જેવું તે સમય પરમી જાય છે. એની ખરેખર તો ત્યાં નિમિત્ત કારક ની પણ જ્યાં અપેક્ષા નથી. એની અપેક્ષા તે સમય તે જ પરમાણુ કર્મ થવાને લાયક 168 છે. કર્મ થાય એને શી ખબર પડે કે કર્મ પણ છું, અહીં રાગ થયો છે, માટી મારી કર્મ પણ છું. એટલા જ પ્રમાણમાં ખબર નું શું કામ છે? એવો જ પરમાણુઓનો એનો સ્વભાવ છે. જે કાળે જે પ્રકારનો રાગ મંદ થયો આદિ દ્વેષ મિત્ર, એ પ્રમાણે આ પરમાણુ પોતાથી પોતાના સ્વયં કરતા થઈને એ જાતની પરિણ કરે છે. આ લોકમાં સર્વસ્થળે જીવ છે, આખા દુનિયામાં જીવ છે ભરેલા. ત્રણે કર્મ બંધને યુગ પુદગળ વર્ગના પણ સરળ થાય છે, બે સરળ થાય છે. જીવને જે પ્રકારના પરિણામ થાય, જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મ થાય. એમ નથી કે આત્મા કોઈ બહારથી જગ્યાએ એટલે આંશિત કર્મ છે. બહારની જગ્યાએથી કર્મયોગ પુદગળો લાવીને બંધ કરે છે એમ છે. જોગ ગ્રહે છે ને કષાયમાં સ્થિતિ રસ પડે નથી આવતું. હવે નો કર્મના પ્રદેશો થવામાં જોગનો નિમિત્ત છે. એટલે અને કસાય છે એ કર્મમાં સ્થિતિ પડવામાં નિમિત્ત છે. બસ સ્થિતિ અને પ્રદેશોને જોવું તો એની પોતાની પર્યાયને લઈને છે. કંઈક જોગને લઈને કે કસાયને લઈને કર્મ આવે છે અને સ્થિતિ રસ પડે છે એમ નથી. સમય સમયની પરમાણુની પર્યાય પણ સ્વતંત્રપણે પરણમે છે. એને આત્મા લાવે છે ક્યાંયથી એમ નથી. હવે આત્મા પુદ્ગલ પિંડોને કર્મપણે કરનારો નથી. કમતનમ પાવોગા ખંધા જીવસ પરિણયી પપ્પા નસંતી કમ ભાવ નૈતે જીવન પરિણમાં. ખંધો કર્મને યોગ પામી જીવના પરિણામને જીવના પરિણામને પામીને એમ કહ્યું કે નહીં નિમિત્ત પામીને હોય છે એટલું સિદ્ધ કરી છે. કર્મત્વ નહીં પામે નહીં જીવ પરિણમાવે તેમ નહીં.
રૂપિય રૂપિયમાં કહ્યું હતું ને, રૂપિયમાં સમાન વિસદ્રશ જાતિના સમાન અંશવાળા રજગુણોને રૂપી કયા છે? એ તો બંધને યોગ નથી, પણ એ સિવાયના બંધને યોગ હોય કે બંધને યોગ ન હોય, એ બધાને અરૂપી થયા છે, એટલો ત્યાં ફેર. રૂપી છે બંધને યોગ નથી, અને અરૂપી બંધને યોગ છે એમ નથી. રૂપી છે એ તો બંધને યોગ છે નહીં, પણ અરૂપી છે એ બંધને યોગ ને બંધને યોગ નથી, એવા બે પ્રકાર છે. ફરક તો ફેર પાડ્યો કેટલો કહ્યું ખરે એમ, નિર્દ્રજ જાતિના અસમાનુષવાળા પરમાણુ પર રૂપી કહેવાય બસ, અને સદ્રજ જાતિના અને અસમાનુષવાળા પરમાણુ અરૂપી કહેવાય છે. એટલે અરૂપી બંધને યોગ જ છે એમ નથી, રૂપી છે તો બંધને યોગ નથી, પણ અરૂપી એટલે છે તો બધા જે છે એ પરમાણુ, પણ એને વિસદ્રશની સમાનુષવાળાને રૂપી જ કર્યા, અને બીજા સમાનુષવાળા કે અસમાનુષા સદ્રશ જાતિના એ બધાને અરૂપી થયા. એટલે અરૂપીની વ્યાખ્યા એ નથી કે જે કર્મબંધને થવાને લાયક છે, પરમાણુ બંધ થવાને લાયક છે તેને અરૂપી થયા એમ નથી. ફક્ત આટલી વાત જણાવી, વિસદ્રશ સમાનુષવાળા પરમાણુ કે ખંડો એને રૂપી કહેવામાં આવે છે, સરખા રૂપવાળા છે ને. એથી એ પણ એને કારણે ત્યાં બંધાય છે એમ કે છે. આત્મા જોગને કંપે છે, જેથી જોગથી પરમાણુને ગ્રહે છે એમ કહેવું એ તો કથન નિમિત્તનું છે. એ વખતે પરમાણુ પોતાને કારણે પ્રદેશ જેટલા યોગતા હોય એ પ્રમાણે પ્રદેશ પણ જાય છે. ગુણ તે છે ને, કર્મ પણ એ પ્રણવવાની શક્તિવાળા પૂજગલ ખંડો, કરમપણે થવાની યોગ્યતા વાળા પૂજગળ ખંડો, તું ક્ષેત્ર અવગાહી આત્મા વજન છે. જે ક્ષેત્રે આત્મા છે તે જ ક્ષેત્રે પરમાણુ છે, તું ક્ષેત્ર છે. એ જીવના પરિણામ માત્રનો જો પરિણામ શબ્દમાં તો પણ હલકો કે નહીં, પરિણામ માત્રનો એ પરિણામ માત્ર હો બાયમાં બહિરંગ સાધન છે, તેનો આશ્રય કરીને જો નવા પરમાણુ જે બંધાય છે જીવના પરિણામ નું બહિરંગ કારણ નો આશ્રય કરીને. કર્મને ખબર છે કે આનો આશ્રય કરવું, ફક્ત કર્મની થવાને લાયક વાળા પરમાણુ એને આનું યોગ ને કર્મ રાગ નિમિત્ત છે, એથી આશ્રય પામીને એટલું કહેવામાં આવે છે. બરાબર. જીવ પરિણમનાર રહ્યા પણ ભજનાય છે, જ્યાં જીવ છે ત્યાં કર્મના પરમાણુ થવાને લાયક કે અલાયક બધા ભરેલા ઠસો ઠસ. તે છે કારણે જીવના પરિણામનો નિમિત્ત માત્ર નિમિત્ત માત્રનો આશ્રય કરીને જીવ પરિણમાવનાર વિના જીવ એને પરિણમાવતો નથી. કર્મપણાના પરિણામ પણ પરણનારને જીવ પરણમાવતો નથી.
સ્વયમેવ કર્મ ભાવે પ્રણમે છે, એની યોગ્યતાથી તે કર્મ ભાવે થાય છે. એ પૂતગળ પિંડોને કર્મ કોને કરનારો આત્મા નથી, આથી નક્કી થાય છે કે પૂતગળ પિંડોને કર્મ પણ કરનારો આત્મા નથી. જીવના રાગ અને કંપનનું નિમિત્તપણું એટલું આશ્રય, પણ એથી કર્મ પણ પરણાવે છે જોગ ને રાગ એમ નથી. એ સમયે કર્મ થવાને લાયકી પરમાણુ જીવના પરિણામ વિના ઉતારથી સ્વયં પરમી જાય. આવું સ્વતંત્ર પણ છે. ત્યારે કોઈ એમ કહેતો છઠ્ઠી સાલ રાગ ન કરે તો કર્મ પણ પરણમે. એને યોગ્યતાથી પરણમે છે, નથી પરણવું તો એની નહીં પરણવાની લાયકાથી નથી પરણવું. એ પ્રશ્ન છે હવે છઠ્ઠી સાલમાં રાખવું. એમ કે રાગ ન હોય, રાગ કરતા ન રાગ નથી તો કર્મ પણ પરણમે, પણ ન પરણમે તો એની યોગ્યતાથી નહીં પરણમે. રાગ નથી માટે કર્મ પણ નહીં પરણના એમ નથી. રાગ છે માટે અહીં કર્મ પણ પરણના એમ નથી. હું વાંધા આખા નિમિત્તથી થાય એમ સિદ્ધ કરવું છે ને, જેને થાય હું તો નિમિત્ત જ કહેવાય નહીં. પરદ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કંઈ કરે છે એમ નથી. તેથી નક્કી થાય છે પૂજળ પિંડોને કર્મ પણ કરનારો આત્મા નથી. રજગણોની અવસ્થા તે કાળે તે સમયે તેના ઉત્પત્તિના કાળમાં તે પર્યાય કર્મ પણ થાય એમાં આત્મા એને કરતો નથી. સમાન ક્ષેત્રે રહેલા મુલાય વજન છે ને, તુલ ક્ષેત્ર ઉગાય જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને આ એક પ્રશ્ન આવ્યો હતો ને એસી એકાશીભાષી ને સમયસા આવ્યું તો એની કોઈ કઈ જુઓ ને આ નિમિત્ત માત્ર નિમિત્ત કરીને પામે સા પરોતમ સા એસી એકાશીભાષી ને સમયસા નિમિત્ત પામી આવે છે ને ત્યાં નિમિત્ત પામીને અર્થ શું? એ સમયથી રજકણો પોતાની પર્યાયને યોગ્યતાથી પરણમે છે. આ નિમિત્ત કહેવામાં આવે, નિમિત્ત એટલે જોડી ચીજ બીજી છે એટલું, પણ એ નિમિત્ત છે માં ક્યાંય પરિણમા છે એમ નથી. છે ને એસી એકાશી પ્રશ્ન આવ્યો હતો તે એ બાજુ પરિણામ હેદુ છે ને સમત્તમ પુગળા પરણમનથી હેતુ છે. જો એમ કે પુગલ કર્મ નિમિત્તમ પુગળ કર્મના નિમિત્તથી કઈ જીવો પરિણમય એસી નવી કુમય કમ ગુણી જીવો કમ કહે જીવ ગુણી અનો નિમિત્તે અણગું પરિણામ જાણ દોનું કું કારણે કરતા હતા પ્રેરણ ભાવે ભૂગલ કર્મ કયાણી નું કરતા સ્વભાવાનું ભૂગલના પરિણામનો આત્મા કરતા નથી એમ જીવના વિકારનો કર્મ કરતા નથી. મોટા વાંધા
સંપ્રદાયમાં ઊંચી ગુણોતી નહીં, ગુણ ભૂલાવણીમાં પરિણામ હેતુ પામી લાગ્યું ને અહીંયા કે જુઓ એ તો એક ચીજ છે એટલી બસ, પણ કર્મ પણ એક થવાને લાયક વાળા પરમાણુ તો પોતાની યોગતાથી તે પરિણામ છે. આવો નિમિત્ત આવું છે માટે પરિણામ છે એમ નથી. અને એના જે પરિણામ જેટલા દયાના દાનના ભક્તિના જેટલા પ્રમાણમાં એટલા જ પ્રમાણમાં પરમાણુ પોતાને કારણે પરણે એને આની અપેક્ષા નથી. એટલા જ પ્રમાણમાં પરમે દયાના સમાન ભાવ હોય તો ચાલીસ મૌનીના સાતારીના અમુક પણ પરમે વિશેષ હોય તો સાતારીને અમુક પણ, પણ એ આ નિમિત્ત વિશેષ છે માટે વિશેષપણે પરમે છે એમ નથી. કોને એવી સ્વતંત્રતાની પડી છે એને મારાથી એમાં થાય એનાથી મારામાં થાય જાઓ. સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને નિમિત્ત માત્ર કેટલી વર્ગણ છે. કારણ વર્ગણા સ્વયં પોતાની અંતરંગ શક્તિની શક્તિથી જ્ઞાનાવરણ આદિ કરવું ભાઈ પરમી જાય. હા હા, જ્ઞાનની અસાધના કરી જ્ઞાનનો વિરોધ કર્યો અંતરાય પાડી એવા ભાવ જીવના તો જીવમાં રહ્યા, પણ એ જીવનું નિમિત્ત પણ એટલું કે ત્યાં છે. અને તે વખતે જેટલા જ પ્રમાણમાં જેટલો એનો વિકારી વિભારી ભાવ હતો ઊંધો એના પ્રમાણે કર્મ કર્મ થાય. એ કર્મ એ વિકાર ભાવ પરણમાવે છે એમ નથી. આ મોટો છે આ ઉપાદાન નિમિત્તનો વાંધો છે ને. હે, કાઢી નાખેલો છે, કાઢવો છે ક્યાં આવે તે નીકળ્યું તું નહીં બનારસ ઉપાદાન નિમિત્તનો કઈ કઈ નથી નિર્ણય નથી હજી પછી કઈક બીજું પાછા સાચી તમે ઉપાદાન નિમિત્ત વિચારાધીન છે એમ કઈ કરો કઈ કરો કઈ સમજો વિચાર કરતી કઈ કઈ હતું હે. હા વિચાર એમ કરો મેં કંઈક નક્કી થઈ ગયેલું છે તેની તેની સાથે 18 વર્ષ ત્યાં એ શું થાય સ્વતંત્ર દ્રવ્યની પર્યાય તે કાળે તે થવાની તે પ્રકારે એ પોતાથી પ્રણમે છે. અહીં જીવે મિથ્યા જીવું માટે દર્શનના પરમાણુ પણ એક પરણું પણ કર્મ ને એમ નથી. અને એણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું માટે દર્શનોના પરમાણુને અકર્મપણે પરણવું પડે છે એમ નથી. ભાઈ આ મોટો કર્મનો વાંધો હતો ને નહીં થતો જીવ તેમને કર્મપણે પરમાવતો નથી. હવે આત્માને કર્મપણે પરિણતિ દ્રવ્યાત્મક શરીરમાં કર્તૃત્વનો અભાવ નક્કી કરે છે. કર્મપણે પરણેલું જે પુરગલ દ્રવ તે સ્વરૂપ શરીરનું કરતા આત્મા નથી. તે કમત ગતા પુગલ કાયા પુણોવી જીવસ સંજાય તે દેહા દેહાંતરનું શંકરનો પપ્પા. કર્મત્વ પરિણિત પુદગળોના સંગતે ફરી ફરી શરીરો બને છે જીવને સંક્રાંતિ પામી દેહની. જ
જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને ટીકા થાય, જે જે આ પૂદગલ ખંડો એટલે પૂદગલ કાયો સ્વયંમેવ કર્મપણે પરમે છે, તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવર્તા દેહાંતર દેહનું કર્મ એક પછી એક દેહ ભવાંતર રૂપે ફેરફારનો આશ્રય કરીને તે પૂદગલ કાયો સ્વયંમેવ શરીરો પણ થાય છે. એટલે કે નવા શરીરને તે પૂદગલ કાયો નિમિત્ત રૂપે થાય છે. પૂદગલ કાયો સ્વયંમેવ શરીર પણ થાય છે એમ કે પૂર્વના કર્મના પરમાણુ જે છે એ નવા શરીર પણ થાય છે. એનો અર્થ નવા શરીર પણ આમાં એ નિમિત્ત છે. શબ્દ એવો છે સંક્રાંતિ પામી દેવ બીજી પુન સ્વયં શરીરો પણ થવામાં નિમિત્ત થાય છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરમેલા પૂદગલ દ્રવ્યાત્મક શરીરનું કર્તા આત્મા નથી. એ કર્મનું નિમિત્ત અને શરીર પણ નવું થવું એ શરીરના પર્યાયનો કર્તા આત્મા નથી. આ શરીરની રચના થાય છે ને અંદર એ આત્મા એનો કરતા નથી એમ કે છે. સમય ગ્રહે ઇન્દ્રિય પણ પરણમે છે ને આહાર શરીર ઇન્દ્રિય આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા ને મન એ પણ પર્યાપ્ત પણ ગ્રહે છે ને કે છે ને ગ્રહે ક્યાં તો એવું સાધે કોણ ને ગ્રહે કોણ જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને દાવા જે પૂદગલો સ્વયંમેવ કર્મ રૂપે પ્રણમે છે તે પૂદગલો જ અનુભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે. બસ ઓકે વાત માટે એવું છે કે જે કર્મ પણ પરણમેલા છે એ શરીર પણ થાય છે. એનો અર્થ નવા શરીર પણ થવામાં એ કર્મના પૂદગલો નિમિત્ત છે. બસ અને નો કર્મ પૂદગલો સ્વયં શરીર પરમે છે તે પૂદગલો અનુભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય અને શરીર નો કર્મ રૂપ શરીરમાં પરમે છે માટે શરીરનો કરતા આત્મા નથી. આ શરીર મળવામાં આત્મા એનો કરતા નથી. રજકણો જે કાળે શરીર પણ પરણવાને લાયક વાળા પરમી ગયા છે. હા આર ને ગ્રહ આવે છે ને આર શરીર ઇન્દ્રિય નહી શરીર ઇન્દ્રિયની રચના થાય અંદર અશાંત બંધાય મન બંધાય પણ એ તો એને કારણે પરમાણુનો એ રચકણની પર્યાયની યોગતાથી થાય છે. એમાં એક પેટમાં માતાનો જીવ કે જીવનો બાળક એનો કરતા નથી. હા 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 શરીરની ભાષામાં આવજે ને સપર્યાપ્તિ સપર્યાપ્તિ બાંધે એમ આવે શાસ્ત્રમાં. જ્યાં કોલો સપર્યાપ્તિ એની નવાઈ બંધાય છે આત્મા એને બાંધે એમ એનો કરતા છે જ નહીં. હા હા હવે આત્માને શરીર પણ ભાવ નક્કી કરે છે. ગુરાળીઓ દેહો દેહો વ્યુ તેજયું આહાર્ય કમયું પુગલ નો પગા સવિ છે. જે દેહ ઉદારિક ને વિકૃત તેજસ દેહ છે કારમણ આહાર દેહ જે સર્વપુદ્ર રૂપ છે એ સાધાવા છે.
ઉદારિક વિકરિક આહાર જ્ઞાતિ સંસ્કાર શરીરો બધા પુદગળાત્મ દ્રવ છે. મુનિજી આહાર શરીરને બાંધે છે કે છે કે ના આ રીત શરીર બનાવે ને આવે છે કે નહીં પૂરતું બનાવે ને ભગવાન પાસે જાય ને ત્યાં સમાધાન થઈ જાય. ત્યાંથી એ આરક શરીરના રજગણો એને કારણે ત્યાં બંધાણા છે. આત્મા એ બાંધ્યા નથી, આત્મા એ શરીર બંધાણું નથી, એ પૂતળું આત્મા એ કર્યું નથી. હા 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 એમ કારમાં બંધાય છે એમ ઉદારી વિકરી તેજસમાં એ શરીરો બધા ઉદગળ દ્રવ્ય સ્વરૂપ છે. એથી નક્કી થાય છે કે આત્મા શરીર નથી, આત્મા એ શરીર છે. સંસ્કૃતમાં છે મમ અશરી ચૈતન ચમત્કાર પરિણિત તત્વેન સર્વદાય અચેતન શરી તો વિરોધવાત્મા. સંસ્કૃતમાં કહે મમ અશરીરી ચૈતન ચમત્કાર, હું તો અશરીરી ચૈતન ચમત્કાર પરિણિત વાળો છું. આ પરિણિત મેં ન એકલો ચૈતન ચમત્કાર એમ નહીં. હા હું અશરીર એવું ચૈતન ચમત્કાર પરિણિત્વ એનો ચૈતનના ચમત્કારે જ્ઞાનના ચમત્કારે જાણવાના ચમત્કારે પરિણમવાઓ. ચમત્કાર કેમ જેવો ત્યાં રાગ ને કર્મ બંધા એવું એવું કઈ જ્ઞાન પૂરતી પૂરતાથી કરે છે એવો ચૈતનનો ચમત્કાર. રાગ થયો માટે અહીં જાણ્યું એમ નહીં, જાણવાના સ્વભાવનો ચમત્કાર જ પોતાનો સ્વપર પ્રકાશથી જાણે છે એવા પ્રણતિ વાળો હું આત્મા છું એમ કે છે. ધર્મી એમ જાણે છે કે મમ અશરીર ચૈતન ચમત્કાર પરિણિતત્વ એનો પરિણિતત્વ એનો વજન થાય છે. એટલે માગ્યું તો બધા પરિણિત એકલો છે પણ દ્રવ્ય છે, પણ દ્રવ્યનું કામ થયા વિના પરિણિત વિના શું દ્રવ્ય. હા હા નિર્ણો વિષય છે. હવે એકલો મોતીર આવે તો અડધા કલાક મોકલી દીધું વિચાર. અમારા ભાઈ કે તો આવશે નહીં કાલે એમ મોટે પાદરી વાંચે કે નહીં એ લાલુ આવ્યા તો પાદરી વાંચે વાંચવાનું એ નહીં હોય છે એનો ચાર બંધાઈ ગઈ અમે આનો હવે મોતી નહીં આવી ગયો અડધા કલાકમાં ચાર થઈ ગયો. ચંદ્રશેખર પૂછે કેદા મોટે રાખશે નહીં ચાર પાણી આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 171 સુધીનો વિસ્તાર પૂરો થયો.